નમસ્કાર વિદ્યાર્થી એકાઉન્ટ વિષયમાં આજના લેક્ચર નંબર દસ માં એક નેક્સ્ટ એક્ઝામ્પલ ગણીએ છીએ એક્ઝામ્પલ નંબર પાંચ તો સૌથી પહેલા દાખલાની રકમ નોંધી રહી જોઈ લઈએ કઈક અલગ પ્રકારની સ્થિતિ આપેલી હશે

દ્વારા બે હજાર તેર ના પરિશિષ્ટ ત્રણ અનુસાર પાકા સરૈયાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો લાસ્ટ એક્ઝામ્પલની જેમ જ ઇક્વિટી બાજુનો પાર્ટ અહિયાં ધ્યાનમાં રાખવાનો છે રકમ શું આપેલી છે તો કે છવ્વીસ હજાર રૂપિયાની ઇક્વિટી શેર મૂડી છે દરેકની કિંમત રૂપિયા દસ છે એટલે કિંમત થશે રૂપિયા બે લાખ સાઈઠ હજાર બેંક ઓફ બરોડાની નવ ટકાની લોન રહેલી છે ડિવિડન્ડ દેવી ઊંડી વધારો દર્શાવેલો છે નફા નુકસાન પત્રક મુજબનો પછી પ્રોવિડન્ટ ફંડ બેંક ઓવર ડ્રાફ્ટ અને પગાર ચૂકવવાનો બાકી જો આગલા દાખલાથી અહીંયા ફેરફાર શું થયો તો કે આગલા દાખલામાં જે આપણે અહીંયા એક થી નવ હેડિંગ આપેલા હતા

એ જ પ્રમાણે આગળ દાખલો કરતા જઈએ તો સૌથી પહેલું હેડિંગ આપી દઈએ એ તરીકે ઇક્વિટી અને જવાબદારી ઇક્વિટી અને જવાબદારી આ આપણું મુખ્ય હેડિંગ એના પેટા એડિંગ તરીકે નંબર એક આપીએ પેટાયરિંગ નંબર એક શેર હોલ્ડર્સ ના ભંડોળ શેર હોલ્ડર્સ ના ભંડોળ

શું ઇક્વિટી શેર મૂડી બે લાખ સાહીઠ હજાર અનામત અને વધારા તરીકે નફા નુકસાન પત્રકનો વધારો આ દાખલામાં આપેલો છે નફા નુકસાન પત્રકનો વધારો નોંધ નંબર બે એની રકમ આપેલી છે રૂપિયા પચાસ હજાર પચાસ હજાર રૂપિયા ચાલો બે થઈ ગયા બંનેનો બેવડો કરી નાખીએ ત્રણ લાખ દસ હજાર બીજું હેડિંગ ક્રમાંક નંબર બે ક્રમ નંબર બે બિન ચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારીઓ ચાલુ જવાબદારીઓ એના પેટા એડિંગ ત્રણ રહેશે એ બી અને સી તો ફર્સ્ટ એ નોંધીએ એ આવશે લાંબા ગાળાના ઉછીના નાણાં લાંબા ગાળાના ઉછીના નાણાં તો લાંબા ગાળાના ઉછીના નાણાં તરીકે આપણા દાખલામાં શું આપેલું છે તો કે નવ ટકાની બેંક ઓફ બરોડાની લોન છે તો એ કાઉન્સ આ લખીએ નવ ટકાની બીઓબી ની લોન bob ની લોન નોંધ નંબર 3 રકમ આપેલી છે ₹50000 50000 નેક્સ્ટ હેડિંગ નંબર b b હેડિંગ તરીકે આવશે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ

લાંબા ગાળાની જોગવાઈઓ નોંધ નંબર પાંચ દાખલામાં લાંબા ગાળાની જોગવાઈમાં એક પ્રોવિડન્ટ ફંડ આપેલું છે તો પ્રોવિડન્ટ ફંડ આ વસ્તુ પ્રોવિડન્ટ ની રૂપિયા સિત્તેર હજાર સિત્તેર હજાર રૂપિયા ત્રણ હેડિંગ પૂરા થયા સરવાળો કરશું પચાસ હજાર પ્લસ સિત્તેર હજાર કુલ મળીને રૂપિયા એક લાખ વીસ હજાર એક લાખ વીસ હજાર ત્રીજું ચાલુ જવાબદારીના ચાર પેટર્ડિંગમાં ફસ્ટ એ અહિયાં છે લાંબા ગાળાના ઉછી નાણા તો અહીંયા આવે એના બદલે ટૂંકા ગાળાના ઉછીના નાણા ટૂંકા ગાળાના ઉછીના નાણા દાખલામાં કોઈ વસ્તુ આપેલી છે ટૂંકા ગાળા તરીકે તો કે યસ બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે તો કૌંસમાં નોંધી દઈએ બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટ નોંધ નંબર 6 રકમ આપેલી છે રૂપિયા 17000 નેક્સ્ટ हेडिंग નંબર બી વેપારી દેવા વેપારી દેવામાં બે જ વસ્તુનો સમાવેશ થશે લેણદારો અને દેવી હુંડી તો દાખલામાં આપેલું છે દેવી હુંડીમાં નોંધી દઈએ દેવી હુંડી દેવી હુંડી રકમ રૂપિયા દસ હજાર નોંધ નંબર સાત ત્રીજું સી એડિંગ નંબર સી તરીકે અન્ય ચાલુ જવાબદારીઓ અન્ય ચાલુ જવાબદારીઓ ચાલો અન્ય ચાલુ જવાબદારી દાખલામાં એક ચૂકવવાના બાકી ખર્ચા છે પગાર પગાર બાકી 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 ચૂક એટલે કે નોંધ નંબર આઠ પગાર ચૂકવવાનો બાકી રૂપિયા ત્રીસ હજાર રકમ રૂપિયા ત્રીસ હજાર અને લાસ્ટાસ્ટિંગ ડી અહીંયા છે લાંબા ગાળાની જોગવાઈ તો આવશે હવે ટૂંકા ગાળાની જોગવાઈ ટૂંકા ગાળાની જોગવાઈઓ ટૂંકા ગાળાની જોગવાઈમાં દાખલામાં એક આપેલું છે સૂચિત ડિવિડન લાસ્ટ મેટર બાકી વેદી સૂચિત ડિવિડન નોંધ નંબર ફાઈનલ નવ અને રકમ છે રૂપિયા અઢાર હજાર ચાલો ચારે હેડિંગ ક્લોઝ થઈ ગયા આખી દાખલાની મેટર કરીએ પૂર્ણ અહીંયા સત્તર દસ ત્રીસ અને અઢાર નો સરવાળો થશે રૂપિયા પિંચોતેર હજાર પિંચોતેર હજાર ત્રણેય સરવાળો કરતા શેર હોલ્ડર્સ ના ભંડોળ બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારી ત્રણેય નો સરવાળો કરતા ફાઇનલ રકમ થશે પાંચ લાખ પાંચ હજાર જેને નામ આપી દેવાનું કુલની સ્થિતિ

તો આજના લેક્ચર નંબર દસ ની અંદર આ એક્ઝામ્પલ નંબર પાંચ પૂરતી વાત રાખીએ છીએ ત્યાં સુધી ફરમા રહો અને સુરક્ષિત રહો આભાર